શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું હુંફાળું સ્વાગત કરું છું. અમે અત્યારે છીએ ગાંધીનગરની સરસ મજાની અન્નપૂર્ણા હોટલમાં અને સરસ રીતે એક આ હોટલમાં ભાતીગઢ સંસ્કૃતિના દર્શન થાય છે. એક સૌરાષ્ટ્રનું ગામડું જ આ હોટલમાં ઊભું કરી દીધું છે અને મારી પાસે બંને દીવા છે. આ દીવાને જોઈને એક સરસ મજાની વાત જે રવિન્દ્રનાથ ટાગોરની છે તે યાદ આવે કે સૂર્યે એમ કહ્યું કે મારું કામ કોણ હળવું કરશે, અને ત્યારે એક કોળિયાનો દીવો બોલી ઉઠ્યો કે હું મારું બનતું કરીશ. એક કર્મયોગીનો આ નિયમ છે કે હું જે કરું તે પરફેક્ટ કરું, ને એટલા માટે જ મકરંદ દવે યાદ આવે કે વેર્યા છે બીજ મેં છૂટા હાથે, હવે વાદળ જાણે અને વસુંધરા. વૈદિક સંસ્કૃતિનો સિદ્ધાંત છે કે આત્મદીપો ભવ. આ જ વાત બુદ્ધિઝમમાં આવી કે અપદીપો ભવ, તું તારો દીવો થા. આ વાતને સમજી લઈએ, ચરિતાર્થ કરીએ તો આખી જીવનની ફલશ્રુતિ સમજાઈ જાય છે. મારી સાથે અભિષેકભાઈ, જિજ્ઞેશભાઈ અને કેદારભાઈ પણ છે, અને બસ આ દીવાને જીવનમાં ઉતારીએ તો અજવાળામાં અજવાળું, અને અજવાળામાં અજવાળું નહીં જિજ્ઞેશભાઈ પણ રજવાડામાં અજવાળું થાય ને તો તેમાં ગનિમત છે. અસ્તુ.